રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં રવિવારના દિવસે પડેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા અનેક ખેતરોમાં ઉભો પાક ઢળી જતા ખેડૂતો ચિંતામાં છે. રાજકોટના ધોરાજીમાં રવિવારના દિવસે પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદથી તલ, બાજરી, જુવાર અને મકાઈ સહિતના ઊભા પાકને કમોસમી વરસાદની અસર થઈ છે. લીધેલા પાકને પણ વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. માવઠાના મારને પગલે ધોરાજીના ખેડૂત ઉપર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારમાં બધે પવન લાગ્યો, એમાં બધાય ને ઉભરા બધાય નોખા નોખા થઈ ગયા, બધું વિખાઈ ગયું તલના. એટલે એમાં નુકસાની જાજી છે, 15-20 હજારની નુકસાની છે વીઘે. તલ બધાય ને બહુ વિખાઈ ગયું, બધું ઉભરા બધાય ને વિખાઈ ગયા, એમાં બધું પડી ગયું. કમ્પ્લીટ કરેલો માલ કોરિયો આવેલો બધો સીનવાઈ ગયો. ગણો ને તો મોલ અમારો હા વિખાઈ ગયો અત્યારે. આ કમોસમી વરસાદના હિસાબે જે અમારો પાક હતો, જે અમે મહેનત કરી, ત્રણ તોડ મહેનત કરી અને વીઘે કાની તો 15-20 હજાર નો ખર્ચ કરી અમે આ મોલ ફેંકવો હતો. આ મોલ અમારો પાકેલા હાથમાં આવેલો, કોળિયો ગણાય અત્યારે. પાક કમોસમી વરસાદ થયો એના હિસાબે વરસાદની સાથે સાથે પવન હતો. અમારા જે તલના ઉભડા હતા એ ઉભડા બધા ઢાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા. કાળા પડતા એટલે કે અમારા માર્કેટમાં એ તલ અત્યારે વેલ્યુ ન થાય. જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે ધોરાજીના ખેડૂતો કમોસમી વરસાદનો શિકાર બન્યા હોય. અગાઉ પણ અનેક વખત તેઓ કુદરતી આફતનો શિકાર બન્યા છે. ગત ચોમાસામાં કપાસ, મગફળીના પાક પર અતિવૃષ્ટિ થઈ, જેના કારણે પુષ્કળ પ્રમાણમાં પાકને નુકસાન થયું. વાવેતરથી લઈ અને જંતુનાશક દવાઓના છંટકાવ સહિત બિયારણ અને બધો ખર્ચ ખેડૂતોના માથે પડે છે. આ 2024ની અંદર, 2019થી માંડીને 2024ની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે. સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે, પણ અત્યાર સુધી 2019થી 2024ના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે, સરકારે એક પણ પાય આપી નથી. ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે, અમે સહાય કરી છે, સર્વે કરીને આપી છીએ, પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી. અચાનક માવઠું પડી જતા તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે, જેને લઈ અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો, જે બાદ હવે ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે. તેઓ કહે છે કે વર્ષ 2019થી કમોસમી વરસાદને લઈને તેઓ હેરાન પરેશાન છે. જો આ વખતે સરકાર તરફથી કોઈ સહાય નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોને મરવાનો વારો આવશે. બ્યુરો રિપોર્ટ, GSTV.